शहर पुलिस नी फरी एक बार आबरू गई छे। पुलिस नी कामगिरी पर सवाल उभा करतो एक वीडियो वायरल थयो छे। वीडियो में एक आरोपी छे जे पुलिस ने बेफाम अपशब्दों बोली रह्यो छे। बीजी तरफ पुलिस मौन छे पण एक पुलिसकर्मी आरोपी ने मार पण मारी रह्यो छे। आरोपी नो आरोप छे कि पुलिस कर्मचारी हप्तो उघरावे छे छतां तेने मार मार्यो। एटलुं ज नहीं, पुलिस कर्मचारीए तेने अपशब्दों पण बोल्या जेथी आरोपी रोषे भरायो अने हप्ताखोरीनो भांडो फोड़ी नाख्यो। હવે આ વિડીયો વાયરલ થયો છે અને પોલીસ હરકતમાં આવી ગઈ છે। બફાટ કરી રહેલા આરોપી અને વિડીયો બનાવનારા શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે। જો કે અહીં હપ્તા કોણ લે છે અને કયા એવા પોલીસ કર્મચારીઓ છે જે પોતાના ખિસ્સા ભરે છે તે અંગે તપાસ થવી જોઈએ। સાથે જ આરોપીના આરોપમાં કેટલું સત્ય છે તે પણ ઉજાગર થવું જોઈએ। વર્ણિયમનો આવડો હાલે છે, બરાબર છે? દારૂ ના આવા ધંધા હાલે છે, 15,000 નો એ આંધો તોડ થયો છે, મને જાણ છે। હે, મારુતિ નગર ની આ બીજા 6 જગ્યાએ છે, શંકર ની આ સાંભળો, મને જાણ છે, બધી જાણ છે, બધા પોલીસ ચોકી ને હું બોલી શકું, કારણ કે હું સાચો છું। ના ના ના, જરાય સમજાવો તો ને સાહેબ, જરાય કોઈ બાબતે એ બાબત પોલીસ સામે, પોલીસ સામે કઈ સમજાવતા નહીં। તમે આટલે કીધું એટલે ને કીધું ભરવાય લેસ એટલે તમને તે માર્યો ને બે તે મને બે અમારે ગાર કહી દીધી એટલે જ ને એટલે ને માર હવે અહીંયા માર હજી આ માર હાલ 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 માર માર તમારા સ્ટાફ બે ગયા, તમે મને બે નમાને મારતા જતા હતા સાહેબ, બરાબર છે? તો વિડીયો આપે સાંભળ્યો અને જોયો પણ, એક આરોપી બેફામ રીતે પોલીસને પોલીસ સ્ટેશનની અંદર અપશબ્દો કહી રહ્યો છે અને પોલીસ પર હપ્તાખોરીનો આરોપ લગાવી રહ્યો છે। તેમણે એ પણ કહ્યું કે પોલીસે તેમને ખૂબ અપશબ્દો કહ્યા છે। સવાલ એ ઉઠી રહ્યા છે કે આની પાછળ સત્ય શું છે, આરોપીનો જે આરોપ છે તેમાં કેટલું દમ છે એની તપાસ પણ થવી જોઈએ। જો હપ્તાખોરી ચાલી રહી છે, જો પોલીસ કર્મચારીઓ અમુક હપ્તા ઉઘરાવી રહ્યા છે તો એ પણ બહાર આવવું જોઈએ અને નામ પણ બહાર આવવા જોઈએ અને કાર્યવાહી પણ થવી જોઈએ। તો નીતિશ પાંડે સર એસપી છે જામનગર શહેરના, એમને આપણે ફોન લગાડવા પ્રયાસ કરી રહ્યા છીએ। કોઈ કારણોસર તે ફોન રિસીવ કરી રહ્યા નથી, પરંતુ આપે છે કે કેટલાક સવાલ, શું પોલીસને હપ્તા ઉઘરાવવા માટે ખાખી વર્દી આપવામાં આવી છે? જે આરોપ આ આરોપીએ લગાવ્યો છે પોલીસ સ્ટેશનની અંદર, બેફામ રીતે પોલીસને ખાખી વર્દી ધારીને અપશબ્દો કહ્યા, પોલીસ કર્મચારીએ હાથ પણ ઉગામ્યો કારણ કે બોલાચાલી પોલીસ સ્ટેશનની અંદર વધી ગઈ હતી। બીજી તરફ
आरोपी कहवु कि पुलिस कर्मचारी हप्तो लेम छता मार मरवा गाड़ो भांडवा नाथू रामडा संवाददाता जामनगर से फोन लाइन पर जोड़ाया है। नाथू, एक वीडियो वायरल थयो छे जेमां एक आरोपी बेफाम अपशब्दों कह रह्यो छे, पुलिस कर्मचारी आरोप लगावी रह्यो छे के हप्ताखोरी चाले छे, हप्तो ले छे तेम छतां मने मार मारवामां आव्यो। शुं आ मामलो उच्च अधिकारीओ सुधी पहोंच्यो छे के केम? जी निश्चित चौक्सी, कारण के जी रीतना वीडियो वायरल थयो छे अने त्यार बादना पोलीसना समीकरण, परंतु बात करवामां आवे वायरल वीडियो नी, तो वायरल वीडियो में जे देखाई रह्यो छे ते व्यक्ति कोई आरोपी छे, कारण के तेने सखत मार मारवामां आव्यो छे तेवो आरोप लगावी रह्यो छे। अने उपरांत जे वरली मटकाना जुगार अंगेनी ते पोलीसनी हप्ताखोरीनी वात करी रह्यो छे, जेने सामे पोलीस प्रतिकार पण नथी करती, एटले क्यांक ने क्यांक हप्ताखोरी चालती होय तेवुं पण लागी रह्यू छे। एसपी कलेक्टर सहितनाओ सामे ते आक्षेप करी रह्यो छे, ત્યાં પણ પોલીસ નથી બોલતી, ત્યાર બાદ જે પોલીસ અધિકારીઓ અને પોલીસ કોન્સ્ટેબલ છે તેમને પણ બેફામ ગાળો ભાંડી રહ્યો છે, છતાં પણ પોલીસ કાર્યવાહી નથી કરતી। ગઈકાલથી વિડીયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા એના ઉપર એટલે કે વિડીયો ઉતારનાર અને આ શખ્સ સામે બંને સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, અને જો સૂત્રોનું માનવામાં આવે તો હાલ બંને શખ્સો છે જે પોલીસના કબજામાં છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની હપ્તાખોરી છે તેમ આ વાયરલ થયેલ વિડીયો પરથી સ્પષ્ટ કહી શકાય છે। જી બિલકુલ, નથુ ધન્યવાદ સમગ્ર જાણકારી માટે।